નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ઉત્તરપ્રદેશમાં છેલ્લા સાતમા તબક્કાના મતદાન માટે પ્રચાર સાંજે શાંત થવાનો હોવાથી છેલ્લી ઘડીની મહેનતમાં લાગ્યા છે તમામ રાજકીય પક્ષ. મણિપુરમાં પણ બીજા તબક્કાના મતદાન માટે પ્રચારનો છેલ્લો દિવસ. પ્રધાનમંત્રી અને પોતાના સાંસદ નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા માટે સડક ગલી રસ્તા છલકાવે છે કાશીની જનતા. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીનો છેલ્લો તબક્કો હાથ વેંતમાં હોવાથી 11 માર્ચની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ. રાજકોટની કેન્સર હોસ્પિટલને હાઈડોઝ રેડિયેશન થેરાપી મશીન અર્પણ કરતા મુખ્યમંત્રી. 18 કલાકનું રેડિયેશન માત્ર 20 મિનિટમાં આટોપે તેવું 1.5 કરોડનું મશીન દાન પેટે મળતા સેવાભાવી લોકોનો ગુજરાત વતી તેમણે માન્યો આભાર. વડોદરા સુરત વચ્ચે દોડતા ટ્રાફિક માટે અચ્છે દિનનું આગમન 7 માર્ચે થશે. ભરૂચમાં નર્મદા ઉપર બંધાયેલા નવા નક્કોર પુલને ખુલ્લો મૂકવા આવી રહ્યા છે પ્રધાનમંત્રી. હાઈવે ટ્રાફિક જામ હવે બનશે ભૂતકાળ. ખનીજ તેલના શુદ્ધિકરણ બાદ વધેલા કાળા કચરામાંથી કંચન જેવી આડપેદાશ ઉત્પન્ન કરવાનું કારખાનું દહેજમાં શરૂ થતા પેટ્રો નકશા ઉપર છવાશે ગુજરાત. 27,000 કરોડનો બેનમૂન પ્લાન્ટ પ્રધાનમંત્રી ખુલ્લો મૂકે એટલે ગુજરાતમાં પેટ્રો પ્લાસ્ટિક ક્રાંતિનો પ્રારંભ. ગરવા ગિરનારની તળેટીથી યોજાયેલી સાયકલ યાત્રાની આગેવાની કરવા માટે જૂનાગઢ પહોંચ્યા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા. જેમ વિસરાયેલો રેડિયો પ્રધાનમંત્રીએ સજીવન કર્યો તેમ સાયકલને ફરી લોકપ્રિય બનાવવા ખુદ સાયકલ ઉપર સંસદ જતા હોવાનું કહે છે મનસુખભાઈ. હાસ્ય લેખક તારક મહેતાને હાસ્યાંજલિ પાઠવવા માટે રંગબેરંગી કપડામાં સજ્જ ચાહકોએ ગોઠવ્યું અનોખું બેસણું. સમકાલીન વિનોદ ભટ્ટે કહ્યું, તારકભાઈ ખરેખર તો ગુજરી ગયાને બદલે જીવી ગયા કહેવું પડશે. સમાચાર વિગતવાર. ઉત્તરપ્રદેશ અને મણિપુર વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે દિગ્ગજો અને સ્ટાર પ્રચારકો સહિત તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર માટે આકાશ પાતાળ એક કરશે. ઉત્તરપ્રદેશની 40 બેઠકો માટે ગાઝીપુર, વારાણસી, ચંદોલી, મિર્ઝાપુર, સંત રવિદાસનગર, ભદોહી, સોનભદ્રામાં કુલ 535 ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતર્યા છે, જેમાં 51 મહિલા ઉમેદવારો છે. તો મણિપુરમાં પણ બીજા અને અંતિમ ચરણમાં મતદાન યોજાવાનું છે. 22 વિધાનસભા બેઠકો માટે 98 ઉમેદવારો મેદાને છે, જેમના ભાવિનો નિર્ણય 8 લાખથી વધુ મતદારો કરશે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના મતવિસ્તારમાં ગઈકાલે રોડ શો કર્યો ત્યારે કાશી નગરીની ગલી, સડક, રસ્તા માનવમેદનીથી ઉભરાઈ ગયા હતા. ત્યારબાદ કાશી વિદ્યાપીઠ ખાતે એકત્ર થયેલી મેદનીને સંબોધન માટે પહોંચ્યા ત્યારે મેદાન ખીચોખીચ ભરાઈ ગયું હતું. લખનૌમાં હવે ભાજપની સરકાર બેસે તેનો નિર્ણય ઉત્તરપ્રદેશના મતદારોએ કરી લીધો હોવાની વાત તેમણે કરી હતી. સપા, બસપા અને કોંગ્રેસની શાસન શૈલી માટે કુછ કા સાથ સિર્ફ ખુદ કા વિકાસ જેવો શબ્દ પ્રયોગ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દિવ્યભૂમિ ધરાવતું કાશી ઉત્તરપ્રદેશને સર્વોત્તમ સરકાર આપવામાં નિમિત્ત બનવાનું છે. ઉત્તરપ્રદેશ ચૂંટણીનો છેલ્લો તબક્કો નજીક હોવાથી રાજકીય પ્રચારનો પારો ખાસો ઊંચો ચડતો જાય છે. और ये सिर्फ शहर नहीं है, ये जीति जाति संस्कृति की विरासत है. વડોદરા સુરત વચ્ચે ભરૂચમાં સર્જાતો ટ્રાફિક જામ હવે ભૂતકાળ બની જવાની તારીખ 7 માર્ચ છે. તો પોતાની ગાડી લઈ વારંવાર નર્મદા ઓળંગી આગળ જવાનો પ્રવાસ કરનાર માટે પણ અચ્છે દિનના આગમનનો દિવસ 7 માર્ચ છે. અત્યંત ટૂંકા ગાળામાં અફલાતુન કેબલ બ્રિજ બંધાયો તેનું લોકાર્પણ કરવા પ્રધાનમંત્રી 7 માર્ચે ભરૂચ પહોંચી રહ્યા છે. દિલ્હીથી ગુજરાત થઈને મુંબઈ જવા માંગતા વાહન ચાલકો માટે ભરૂચની નર્મદા નદી પસાર કરવાનું માથાના દુખાવા સમાન બની રહે છે. ટ્રક, બસ અને કારનો ભારે ટ્રાફિક અહીંની વર્ષો જૂની સમસ્યા રહી છે. આ હાઈવે પર સરદાર અને ગોલ્ડન એમ બે પુલો છે, પણ એ પૂરતા નથી. હવે 4 લેન વાળો આ નવો કેબલ બ્રિજ મુંબઈ અમદાવાદ વચ્ચેની મુસાફરીને સરળ બનાવશે.
પીએમ તરીકે ગયા અને તરત જ એનું મતલબ ડિક્લેરેશન આપ્યું અને તરત જ 2 કે 2.5 વર્ષમાં બ્રિજ તૈયાર થઈ ગયો. જે ટ્રાફિકની સમસ્યા હતી એ પૂરેપૂરી નીકળી ગઈ છે અને એ સમસ્યામાંથી હલને કારણે ભરૂચની તમામ જનતા તથા અવરજવર કરતી આજુબાજુના શહેરો મોટા શહેરોમાંથી આવતી ટ્રકો બસોવાળાને બી આ સુવિધાને લીધે ઘણો લાભ છે. 1344 મીટર લાંબો આ ભારતનો લાંબામાં લાંબો કેબલ સ્ટેટ બ્રિજ છે. 20.8 મીટર પહોળા આ બ્રિજ પર વાહનો માટે 17.5 મીટરની જ્યારે 3 મીટર ફૂટપાથની વ્યવસ્થા કરાઈ છે. બ્રિજ 144 મીટરના એક એવા 8, જ્યારે બંને છેડે 1-1 એવા પ્રતિ 96 મીટરના એવા 2 ભાગ એટલે કે સ્પાન્સમાં પથરાયેલો છે. આ બ્રિજને બાંધતા અંગ્રેજી મૂળાક્ષર વાયના આકારના 10 ટાવર ઉભા કરાયા છે. 18 મીટર ઊંચા પ્રતિ ટાવર એવા 9 ટાવરને 216 યલો કેબલથી જોડવામાં આવ્યા છે. એક કેબલની ભારવહન ક્ષમતા 1100 ટનની છે. એની અનોખી ડિઝાઇનને જોતા આ બ્રિજની આવરદા આગામી 100 વર્ષની અંદાજાઈ છે. બ્રિજ બનવાની તો અમારા બહુ મોટો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. અમારે સુરતથી બરોડા જવું હોય તો પહેલાં 6 થી 8 કલાક થઈ જતા, કાં તો ટ્રેનમાં જવું પડતું હતું કાં તો અમારે જવાનું ટાળવું પડતું હતું. બ્રિજ બનવાથી અમને ખૂબ સારો ઉપયોગ થશે એનો અને અમારે ખૂબ નાના સમયમાં અમે ટ્રાવેલિંગ કરી શકીશું. નવા પુલની જરૂરિયાત 2008માં જણાઈ, જોકે ભરૂચવાસીઓની સતત માંગણી છતાં 2013 સુધી કંઈ નક્કર પરિણામ ન આવ્યું. વર્ષ 2013માં લાર્સન એન્ડ ટોબ્રોને નિર્માણ કામગીરી સોંપાઈ અને હવે વધારાના ટ્રાફિકનો ભાર સહેવા આ નવો બ્રિજ તૈયાર છે. ખનીજ તેલના રગડામાંથી પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન બનાવી લીધા પછી વધતો કચરો પણ કંચન જેવી આર્ટ પેદાશનો કાચો માલ બને છે. પોલિમર ઉદ્યોગની જીવાદોરી જેવા આ ઉત્પાદન માટે દહેજમાં 27,000 કરોડના ખર્ચે કારખાનું નખાયું છે, જેને પ્રધાનમંત્રી 7 માર્ચે ખુલ્લું મૂકે એટલે ગુજરાતના વેપાર જગતમાં પેટ્રોપ્લાસ્ટિક ક્રાંતિ જેવા અચ્છે દિન શરૂ થવાના છે. દેશના સૌથી મોટા ગણાતા જાહેર સાહસના પેટ્રોલિયમ યુનિટ ઓએનજીસી દ્વારા ભરૂચના દહેજ ખાતે 1300 એકર જમીન પર 27,000 કરોડના રોકાણ સાથે ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ એટલે કે ઓપેલ પ્લાન્ટ તૈયાર કરાયો છે, જેનું 7 માર્ચના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ વિસ્તારની જનતાને રોજગારીની તકો વધી જશે. સ્થાનિક યુવાનો, કોન્ટ્રાક્ટરો અને લોકોના માટે કમાવાના માર્ગો પણ ખુલશે. આ વિસ્તાર અને એશિયામાંનો મોટામાં મોટો પ્રોજેક્ટ છે. ગુજરાતની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી માટે આશીર્વાદરૂપ છે. આ પ્લાન્ટથી ગુજરાતની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીને સૌથી મોટો ફાયદો થશે, તેમજ સ્થાનિક રોજગારીની તકો વધશે. જર્મનીની અદ્યતન ટેકનોલોજીથી બનેલા આ પ્લાન્ટમાં પોલિમર તથા પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી ઉત્પાદન શરૂ કરવામાં આવશે. એક બડા પર સબસે બડા પ્રોસેસ પ્લાન્ટ હૈ, ઇસમેં ઉનકો ક્રેકર કહેલા જાતા હૈ. વો ક્રેકર લિન્ડે જર્મની ને ટેકનોલોજી દિયા, લિન્ડે જર્મની ઓર સેમસંગ મિલકે ઉસકો બનાયા, ઉસકો હમ લોગ મધર પ્લાન્ટ બોલતા હૈ. જો પ્રોડક્ટ ઉસ ક્રેકર સે આતા હૈ, ઉસમેં ડાઉન સ્ટ્રીમ યુનિટ્સ મેં જાકે વો પોલિમરાઇઝ હોતા હૈ. વો પોલિમરાઇઝ હોને કા બાદ માર્કેટ મેં જાતા હૈ એન્ડ ઉસકા પ્લાસ્ટિક્સ મેં કન્વર્ટ કરને મેં ઉપયોગ હોતા હૈ. સો યે ઇતના બડા કારખાન એક જગહ મેં કમ સે કમ ઇન્ડિયા મેં તો નહીં હૈ એન્ડ સાઉથ ઈસ્ટ એશિયા મેં એક અકેલા હૈ એન્ડ પૂરા વર્લ્ડ કો દેખા જાયેગા તો એ સેકન્ડ હૈ. ઓએનજીસી હાજીરા મેં और उड़ान में नाफ्ता प्रोडक्शन करता है और ओएनजीसी के पास जो पेट्रोनेट एलएनजी कंपनी है जो कि एलएनजी इंपोर्ट करती है उसका जो हैवी गैस होती है उसका एक्सट्रैक्शन का राइट है. तो ऐसा सोचा गया कि ये जो ओएनजीसी के पास फीड स्टॉक है उसमें वैल्यू एडिशन करके और देश को कैसे फायदा पहुँचाया जाए, तो उसी दिशा में एक कदम लिया गया. ઓપેલ દહેજના સ્પેશિયલ ઇકોનોમી ઝોન SEZમાં નિર્માણ પામ્યો હોવાથી આંતરરાષ્ટ્રીય બજાર માટે ફાયદેમંદ રહેશે. ભરૂચ જિલ્લો દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે આ પ્લાન્ટ કાર્યરત થયે ગુજરાતના શિક્ષિત જવાનો અને સ્થાનિક જનતાને રોજગારીની વિપુલ તકો પણ પ્રાપ્ત થશે.
રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂપિયા 1.5 કરોડની કિંમતનું બ્રેકીથેરાપી મશીન કેન્સર સોસાયટીને ગઈકાલે અર્પણ કરાયું હતું. રોટરી ક્લબના સહયોગથી એનાયત કરાયેલા મશીનથી 18 કલાકનું રેડિયેશન માત્ર 20 મિનિટમાં શક્ય બનશે. મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલા થેરાપી મશીનથી દર્દીઓની તકલીફમાં ઘટાડો થશે તેમ જણાવી રાજ્યના ગંભીર રોગોના 45 લાખ દર્દીઓને મુખ્યમંત્રી શ્રી મા અમૃતમ વાત્સલ્ય યોજનાના કાર્ડ વિતરિત કરવાનો ઉલ્લેખ મુખ્યમંત્રી શ્રીએ કર્યો હતો તથા ગરીબ દર્દીઓને મોંઘા ભાવની દવા સસ્તા ભાવે મળી રહે તેવા ઉદ્દેશ્યથી રાજ્યમાં જેનેરિક દવાના 1000 સ્ટોર શરૂ કરવાની ખાતરી ઉચ્ચારી હતી. રોટરી ક્લબ ગ્રેટર તરફથી 1.5 કરોડના ખર્ચે જે શેક આપવાની જે થેરાપી છે એ સંદર્ભમાં એમણે નેધરલેન્ડથી જે મશીન ઇમ્પોર્ટ કર્યું છે અને આજે એમનું લોકાર્પણ થયું છે. સૌરાષ્ટ્રના દર્દીઓને જે 18 કલાક ટ્રીટમેન્ટ ચાલતી હતી ગર્ભાશયના કેન્સરની એ માત્ર હવે 15 મિનિટમાં જ એની ટ્રીટમેન્ટ થઈ જાય. જૂનાગઢ ખાતે સુરક્ષા સોસાયટી દ્વારા ગઈકાલે સાયકલ રેલી યોજાઈ ગઈ. ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ સામે જાગૃતિ ફેલાવવા માટે યોજાયેલી સાયકલ રેલીમાં 65 વર્ષના વૃદ્ધો સહિતના 2000 સાયકલવીરોએ ભાગ લીધો હતો. રેલીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સાયકલ સવારી કરી તમામને સાયકલ ચલાવવા અનુરોધ કર્યો હતો તેમજ સાયકલિંગને કારણે થતા ફાયદા વર્ણવ્યા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં તેઓ સાયકલ લઈને જ સંસદમાં જાય છે. ભવનાથ ખાતે યોજાયેલી આ સાયકલ રેલીએ જૂનાગઢ ગઢમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું. વેરાવળ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા અંત્યોદય સમિતિ કાર્યક્રમ યોજાઈ ગયો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના 368 ગામમાં અંત્યોદય સમિતિની રચના કરી માર્ચ એપ્રિલ અને મે માસ દરમિયાન સમાજલક્ષી કાર્યક્રમો યોજવાનું આયોજન છે. કુશળ સંગઠક ભીખુભાઈ દલસાણીયાની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમથી કાર્યકરોમાં ચેતના જીવંત બનેલી જણાતી હતી. ગુજરાતી સાહિત્યમાં હાસ્ય ક્ષેત્રે નવો ચીલો ચિતરનાર એવા તારક મહેતાને કલા પ્રેમીઓએ ગઈકાલે અનોખી રીતે હાસ્યાંજલિ અર્પી હતી. તેમની ઈચ્છા અનુસાર તેમના બેસણામાં કોઈ પણ સફેદ વસ્ત્રમાં આવ્યા ન હતા, તમામ રંગબેરંગી પહેરવેશમાં બેસણામાં આવ્યા હતા. રાજ્યના કલા જગતના ટોચના સાહિત્યકારો, કલાકારો તેમજ તેમના સાહિત્ય સર્જનના ચાહકો મોટી સંખ્યામાં અમદાવાદ ખાતેના ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ઉપસ્થિત થયા હતા. સાહિત્યકાર તારક મહેતાને અનોખી રીતે હાસ્યાંજલિ અર્પવામાં આવી હતી. ટીવી સિરિયલ તારક મહેતાના ઉલટા ચશ્માના કલાકારો દિલીપ જોશી, પત્રકાર પોપટલાલ ટપુ તેમજ નિર્દેશક અસિત મોદી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથેના સંસ્મરણોને પણ અહીં સૌએ વાગોળ્યા હતા. સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક સુખપુર ગામે વાડી વિસ્તારમાં આવેલા એક અવાવરુ કૂવામાં આશરે 5 વર્ષની ઉંમરની દીપડી કોઈ કારણોસર ખાબકી જતા ફસાઈ ગઈ હતી. આ અવાવરુ કૂવામાંથી સવારે વન્ય પ્રાણીનો અવાજ આવતો હોય આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂતોએ કૂવામાં નજર કરતા કૂવામાં પુખ્ત વયની દીપડી નજરે ચડી હતી. આથી વાડી માલિક ખેડૂતે તુરંત જ વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓએ પોતાની રેસ્ક્યુ ટીમ સાથે તુરંત જ ઘટના સ્થળે દોડી આવીને રેસ્ક્યુ હાથ ધરી દીપડીનો જીવ બચાવ્યો હતો તેમજ દીપડીને સાસણ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. કૂવામાં પાણી ન હોવાથી દીપડીની હાલત બીમાર જેવી હોય તુરંત તેને સારવાર માટે સાસણ એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ક્રિકેટ. બેંગલુરુ ખાતે રમાઈ રહેલી ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 237 રન બનાવી લીધા છે. મેથ્યુ વેડ 25 અને મિશેલ સ્ટાર્ક 14 રને અણનમ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 48 રનની લીડ મેળવી લીધી છે. આ પહેલા ભારત પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ફટકો ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.